હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા દર્શક મિત્રો? આઈ હોપ્સ કે તમે મજામાં જઈ છો. તો બધા જ દર્શક મિત્રોને જય સિદ્ધનાથ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજ્જુસન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયું છું તમારા માટે એક નવી જ રેસીપી લઈને. તો ચાલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. તો દોસ્તો, આજે આપણે બનાવીશું મેંદાના લોટની રેસીપી. એના માટે મેં એક વાસણ લઈ લીધું છે અને આ છે એક કટોરી એક મેંદાનો લોટ, તો એની અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે અજમો, તો એની અંદર એડ કરવાનો છે. તો અજમાને આ રીતના બંને હાથને ફેરી દઈને મસ્તીનો ક્રશ કરી અને ત્યારબાદ એની અંદર એડ કરીશું. અને ત્યારબાદ આ છે નમક, તો સ્વાદ અનુસાર એમાં અંદર નમક એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે દેશી ઘી, તો બે નાની ચમચી એટલી એમાં અંદર એ એડ કરી દેવાની છે મોણ માટે, જેથી મસ્તીનો જે લોટ છે એની અંદર મિક્સ કરી દેવાનો છે. તો ચાલો મસ્તીનું સારી રીતના મિક્સ કરી લઈએ. તો થોડું એવું મેં મિક્સ કરી લીધું છે. અને ત્યારબાદ આ છે પાણી, તો એની અંદર પાણી એડ કરતા જઈશું અને એક મસ્તીનો લોટ તૈયાર કરી લઈશું. તો આ રીતના મસ્તીનો લોટને બાંધી લીધો છે અને ત્યારબાદ એક વાસણ ઢાંકી અને એને રાખી દઈશું અને લોટને ફૂટવા માટે છોડી દઈશું. અને લોટ ફૂટશે ત્યાં સુધી એની અંદર એક મસ્તીનો સ્ટફિંગ તૈયાર કરી લઈશું. સ્ટફિંગ બનાવવા માટે આ છે બટેકા, જે મેં એને બાફી અને લીધેલા છે. તો આ રીતના હાથની મદદથી મસ્તીના ક્રશ કરીને એમાં અંદર એડ કરી દઈશું. તો બટેકાને મેં મસ્તીનું ક્રશ કરી અને લઈ લીધું છે. અને ત્યારબાદ એની અંદર એડ કરશું આ છે લાલ મરચું, તો અડધી ચમચી જેટલું એ અંદર એડ કરી દઈશું. અને આ છે ધાણા જીરું, તો અડધી ચમચી જેટલું એમાં એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે જીરું, તો અડધી ચમચી જેટલું એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ એની અંદર આ છે મારી પાસે ગરમ મસાલો, તો અડધી ચમચી જેટલો એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ એની અંદર એડ કરશું આ છે હળદર, તો ચપટી જેટલી એમાં અંદર એ એડ કરશું. બહુ જાતિ એમાં અંદર એડ નથી કરવાની. અને ત્યારબાદ આ છે મારા નમક, તો સ્વાદ અનુસાર એમાં નમક એડ કરી દઈશું. અને બધી જ વસ્તુ છે એને સારી રીતના મિક્સ કરી લઈશું. તો આ રીતના મેં મસ્તીનું સારું એવું મિક્સ કરી લીધું છે. અને ત્યારબાદ આ છે સૂકી ડુંગળી, જે મેં એકાદ નંગ જેટલી કટ કરી અને લીધેલી છે, તો એમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે લીલું મરચું, જે એકાદ નંગ જેટલું મેં લીધેલું છે, તો એની અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે કડી પત્તા, તો એની અંદર 5-7 નંગ જેટલા કડી પત્તા એમાં અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે લીલા ધાણા, તો થોડા એવા એમાં અંદર લીલા ધાણા એડ કરી દઈશું. અને ત્યારબાદ મસ્તીનું એને મિક્સ કરી લેવાનું છે. મદદથી મિક્સ કરશું જેથી કરી અને બધી જ વસ્તુ છે એ સારી રીતના મસ્તીની મિક્સ થઈ જઈ. તો દોસ્તો, આપણું મસ્તીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને એક વાસણ ઢાંકી અને એને રાખી દઈશું. તો દોસ્તો, આપણે જે મસ્તીનો લોટ બાંધી અને રાખેલો હતો એને જે વાસણ ઢાંકી દઈ રહી દઈશું. અને મસ્તીનો લોટ આપણો ફૂટી ગયો હશે, તો નજીકથી હું તમને દેખાડી દઉં છું. અને ત્યારબાદ હવે આપણે એમાં થોડું ઘી નાખી અને મસ્તીનું મિક્સ કરી અને એને વણી લઈશું. તો દોસ્તો, મેં વણવા માટે પાટલો અને વેણું લઈ લીધું છે. અને ત્યારબાદ એક નાનો એવો લુઓ લઈ લેવાનો છે અને આ રીતના એને વણતા જઈશું. અને બનશે ત્યાં સુધી પાતળું આપણે વણવાનું છે, બહુ જાડું નથી રાખવાનું. તો એ રીતના મસ્તીનું વણી લઈશું. અને જો આપણે એવું લાગે કે પાટલા પર ચીપકી જઈએ, તો એની અંદર કોરો લોટ પણ એડ કરી શકીએ છીએ. તો આ રીતના મસ્તીનું વણી લીધું છે. અને આપણે આટલી પાતળી રાખવાની છે, બહુ જાડી ભી નહીં અને બહુ પાતળી ભી નહીં, એ રીતના મસ્તીનું વણી લેવાનું છે. તો આ જે રીતના મોટી પૂરી હોય એ ટાઈપનું વણી લેવાનું છે. તો આ રીતના મેં પૂરી બનાવી લીધી છે. અને ત્યારબાદ જે બટેકાનું સ્ટફિંગ બનાવીને આપણે લીધેલું છે એની અંદર એડ કરી દેવાનું છે. તો આ રીતના મસ્તીને એમાં અંદર એડ કરી દઈશું. અને થોડું એવું આ જે કોર્નર છે એની અંદર આપણે પાણી લગાવી દેવાનું છે, જેથી કરીને જ્યારે તેલમાં તરવા માટે એડ કરીએ ત્યારે એ ફૂલી ન જઈએ. તો આ રીતના મેં ફરતે કોર્નર પર પાણી લગાવી દીધું છે. અને ત્યારબાદ આ રીતના આપણે એને વાળી લઈશું. આ રીતના એને વાળી લેવાનું છે. અને જે આપણે પાણી લગાવેલો ભાગ છે એને આ રીતના મસ્તીનું થોડું થોડું ફ્રેશ કરી દેવાનું છે. તો આ રીતના મેં મસ્તીનું થોડું એવું કરી દીધું છે. અને જે આ ભાગ છે આપણે એને આ રીતના આપણે વાળવાનો છે. તો આ રીતના હું મસ્તીનું બનાવી લઈશ. અને આ જે ભાગ છે એને આ રીતના ચીપકી દેવાનો છે. આ રીતના મસ્તીનું બનાવી દેવાનું છે. તો ત્યારબાદનો લુક તમે જોઈ શકો છો કેટલો મસ્તીનો આવી રહ્યો છે. તો ચાલો આ જ રીતના હું જેટલી પૂરી આપણે બનાવીને રાખી છે બધી જ ને મસ્તીની બનાવી લઉં અને આને બધી ને ડીશ પર સાઈડમાં રાખતો જાઉં. તો આ જ રીતના જેટલો મસ્તીનો લોટ હતો એટલે બધી ને આ રીતના મસ્તીના બનાવી લીધા છે. અને હવે આપણે એને ફ્રાય કરી લઈશું. મેં ગેસને પેટાવી લીધો છે અને એક કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે છોડી દીધું છે. અને તેલ ગરમ થશે ત્યાં સુધી એની રાહ જોશું. તો તેલ મસ્તીનું આવી ગયું છે અને જેટલા બનાવીને રાખ્યા છે એ બધા જ એની અંદર
એડ કરી દઈશું ફ્રાય કરવા માટે. તો ચાલો બધી જ ને એમાં અંદર એડ કરતા જઈએ. આ રીતના મેં બધા જ તેલમાં ફ્રાય કરવા માટે છોડી દીધા છે અને ગેસને આપણે સ્લો રાખીશું અને સ્લો ગેસ ઉપર જ આ રીતના અલટ પલટ કરતા જઈશું. તો બંને બાજુ મસ્તીને આ રીતના અલટ પલટ કરતા જઈશું અને થોડો એવો એનો કલર ચેન્જ થશે ત્યારબાદ એને ઉતારી લઈશું. તો ચાલો સ્લો ગેસ રાખીને આ રીતના મેં મસ્તીના પકાવી લઉં. તો ગેસને સ્લો રાખી અને મેં મસ્તીના ફ્રાય કરી લીધા છે અને બંને બાજુ અલગ કલર બી કરી લીધા છે અને કેટલા મસ્તીના એનો કલર ચેન્જ થઈ ગયો છે તો એ હું તમને એક નજીકથી દેખાડી દઉં. આ રીતના મસ્તીનો આપણો કલર થઈ ગયો છે ચેન્જ અને ગેસને બંધ કરી દઈશું અને આ બધી જ ને હવે તેલમાંથી બહાર લઈ લેશું. તો આ રીતના મસ્તીના બહાર આપણે લઈ લીધા. તો આ રીતના કેટલા મસ્તીના કડક બન્યા છે એ હું તમને જણાવી દઉં તો તમે એનો અવાજ પણ સાંભળી શકો છો અને ચાલો એને એક ડીશમાં લઈ લેશું. તો આ રીતના આપણી મસ્તીની રેસીપી છે તૈયાર અને હું તમને નજીકથી દેખાડી દઉં કેટલી સુંદર દેખાઈ રહી છે. તો એનો તમે લુક જોઈ શકો છો કેટલી મસ્તીની બની છે અને સાથે આપણે જે ટમેટા કેચપ એના ભેગી તમે ખાશો તો મસ્તીની મજા આવશે. તો ચાલો આપણી આજની રેસીપી મસ્તીની છે તૈયાર. તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં લગી મને આપો રજા અને જો આપણી આજની રેસીપી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર નવા આવ્યો હોવ તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને સૌપ્રથમ પહેલો વિડીયો તમને મળતો રહે. મળશું મેળે ઘડે મળશું ગામગી નહીં મળી આમ કરણ દેતી ધરતી ધકતી રેમ દેશે જેવા તાજી જેમાં મોકલ જઈ સિદ્ધાર્થ અને પ્રેમ સે બોલીએ રાધે રાધે.